પ્રશ્ન નંબર 8 સાબિતી વાળો છે. આપણે હવે 9મો પ્રશ્ન જોઈએ. આની અંદર શું આપ્યું છે? તો કે 10 મીટર લાંબી એક નિસરણી જમીનથી 8 મીટર ઊંચે આવેલી એક બારીને અડકે છે. આવો પ્રશ્ન આપણે ઉદાહરણની અંદર જોઈ ગયા. આની અંદર હોય શું? તો કે એક કટકોણ ત્રિકોણ બનતો હોય જેમાં આ નિસરણી બને, આ દિવાલ હોય. તો 10 મીટર લાંબી નિસરણી છે એટલે નિસરણીની ઊંચાઈ આપી દીધી છે 10 મીટર, અને જમીનથી 8 મીટર ઊંચે આવેલી એક બારી એટલે અહીંયા બારી છે, આની ઊંચાઈ કેટલી છે જમીનથી 8 મીટર. તો નિસરણીના નીચેના છેડાનું એટલે નીચેનો છેડો આ દિવાલના તળિયેથી અંતર શોધો. આ દિવાલનું તળિયું થશે તો આ અંતર મેળવવાનું છે. પાયથાભાઈનો પ્રમેય વાપરી આપણે સરળતાથી આ પરિણામ મેળવી શકીએ અને મળશે કેટલું? 6 મીટર. જાતે કરી શકશો તમે. એના પછી 10મો પ્રશ્ન. 18 મીટર ઊંચા શિરોલંબ થાંભલાના ઉપરના છેડેથી માની લ્યો કે હવે આ નિસરણી નથી. તો હવે શું છે? આ થાંભલો. માની લ્યો કે આ થાંભલો છે, જમીન ઉપર ઊભો છે. તો એ શિરોલંબ, શિરોલંબ એટલે જમીન સાથે લંબ હોય એવું. 18 મીટર ઊંચા શિરોલંબ થાંભલાના એટલે આનું માપ છે 18 મીટર. ઉપરના છેડેથી એટલે અહીંયાથી 24 મીટર લાંબા તારનો એક છેડો એટલે અહીંયા આપણે તાર બાંધેલો છે જેની લંબાઈ છે 24 મીટર. એનો એક છેડો જોડાયેલો છે ક્યાં? ઉપર. તે તારનો બીજો છેડો એક ખીલા સાથે જોડાયેલો છે. અહીંયા માની લ્યો કે ખીલો છે. આની સાથે આપણે આ તારને બાંધવાનો છે. કઈ રીતે? થાંભલાના આધારથી કેટલા અંતરે ખીલો લગાવવામાં આવે આ થાંભલાનું, થાંભલાનો આધાર. તો અહીંયાથી કેટલા અંતરે ખીલો લગાવી એટલે આ અંતર મેળવવાનું છે. તો તાર તંગ રહે. તંગ મતલબ તાર સીધો રહે. તાર આપણે અહીંથી આમ વળાંક વાળો રાખવાનો નથી. તો સીધો રાખવા માટે આપણે અહીંયાથી આ અંતર કેટલું રાખવું પડે? જો આ સીધો લઈએ તો જ કાટકોણ ત્રિકોણ બને. આ રીતે હશે તો કાટકોણ બને નહીં. તો આમાં પણ પાયથાગોરસનો પ્રમેય વાપરી આ બાજુ મેળવી શકીએ અને તમે મેળવશો એટલે જવાબ આવશે 6√7 મીટર. તો આપણે આ બે પ્રશ્નો આરામથી ગણી શકીએ. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 11. એની અંદર શું આપેલું છે? તો એમાં એક વિમાન મથકની વાત કરેલી છે. એક વિમાન મથક ઉપર બે વિમાન રહેલા છે. એક વિમાન વિમાન મથકની ઉત્તર દિશામાં 1000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડે છે. એનો મતલબ શું થયો? કે વિમાનની ઝડપ 1000 કિલોમીટર પ્રતિ કલાક એટલે કે એક કલાકમાં 1000 કિલોમીટરનું અંતર કાપે છે. એ જ સમયે બીજું એક વિમાન એ જ વિમાન મથકથી, પેલું વિમાન જ્યાં હતું ન્યાથી જ, એ જ સમયે બીજું વિમાન ઉપડે છે. પણ એ ક્યાં જાય છે? પશ્ચિમ દિશામાં. ઉત્તર દિશા અને પશ્ચિમ દિશા બે, ઉત્તર અને પશ્ચિમ, આપણે જાણીએ પૂર્વ પશ્ચિમ સામ સામે હોય તો એના વચ્ચેનો ખૂણો 180 થાય. એ જ રીતે ઉત્તર અને દક્ષિણ વચ્ચેનો ખૂણો 180 હોય પણ પશ્ચિમ અને ઉત્તર વચ્ચેનો ખૂણો કેવો હશે? 90નો. એક સાઈડ ઉત્તર હશે તો બીજી સાઈડ પશ્ચિમ હશે. તો બીજા વિમાનની ઝડપ કેટલી છે? 1200 કિલોમીટર પ્રતિ કલાક. આ બેની ઝડપ આવી ગઈ. હવે 1.1 દૂતીયાંશ એટલે કે 1.5 કલાક પછી બંને વિમાન એકબીજાથી કેટલા દૂર હશે? તો આપણે મેળવવાનું શું છે? માની લો કે પેલું વિમાન છે, આ વિમાન મથક છે. અહીંથી પેલું વિમાન આમ જાય છે, વિમાન એક મેં લીધું છે, બીજું વિમાન આમ જાય છે અને વિમાન બે કીધું. તો આ 1.5 કલાકનું અંતર કાપશે, આ 1.5 કલાકનું અંતર કાપશે. માનો કે 1.5 કલાકે આ ભાઈ અહીંયા પહોંચ્યા, આ ભાઈ અહીંયા પહોંચ્યા. તો બે વચ્ચેનું અંતર એટલે આ માપ મેળવવાનું છે આપણે. તો આ કાટકોણ ત્રિકોણ બનશે. આમાં પણ પાયથાગોરસનો પ્રમેય વાપરવાનો છે. પણ રકમની અંદર એક વસ્તુ આપવામાં ભૂલ કરી છે લોકોએ. કઈ? તો કે વિમાન બે છે. હવે જરૂરી નથી કે બે વિમાન સરખી જ ઊંચાઈએ ઉડતા હોય. માની લ્યો કે આ જમીન છે, એક વિમાન અહીંથી આમ ઉડીને જાય છે, બીજું વિમાન અહીંથી ઉપડીને અહીંથી આમ સાવ આમ નીચે ઉડતું જાય છે. તો હવે આ બે વચ્ચેનું અંતર આપણે મેળવીએ 1.5 કલાક પછી. માની લ્યો કે આ વિમાન અહીંયા જવાને બદલે આમ ગયું હોત. તો હવે આ બે વચ્ચેનું અંતર અને આ બે વચ્ચેનું અંતર બેમાં ફેર છે.
સમય બે સરખો જ લીધો છતાં પણ ફેર છે, શું કામ? કેમ કે કેટલી ઊંચાઈએ ઉડે છે એની ઉપર પણ આધાર હોય. અહીંયા એવું આપેલું નથી, પણ આપણે એવું માની લઈએ કે બે સરખી જ ઊંચાઈથી ઉડ્ડયન કરી રહ્યા છે. તો હવે આપણે એવું ધારીને આ પ્રશ્નનો ઉકેલ મેળવી શકીએ, બાકી આપણે ડાયરેક્ટ એનો જવાબ આપી શકશું નહીં. તો હવે આના માટે શું કરશું આપણે? તો પહેલા તો આપણે એટલું જ જાણીએ છીએ કે પેલું વિમાન એક કલાકમાં 1000 કિલોમીટર કાપે છે અને બીજું વિમાન એક કલાકમાં 1200 કિલોમીટર કાપે છે, પણ આપણે તો 1.5 કલાક પછીનું અંતર મેળવવાનું છે. તો આપણે પહેલા શું કરવું પડશે? તો AB કોણ છે? AB બરાબર વિમાન એક કાપેલું અંતર થશે કે નહીં, પણ કેટલા સમયની અંદર? તો કે 1.1 દ્વિતીયાંશ. હવે 1.1 દ્વિતીયાંશ ને કઈ રીતે લખી શકીએ? 1.1 દ્વિતીયાંશ 2 × 2 = 3 / 2 કલાક લખી શકાય. તો આટલા સમયમાં કાપેલું અંતર થશે આ. અને એ જ રીતે એસી કોણ થશે? બીજું વિમાન છે એણે કાપેલું અંતર, બીજા વિમાને કાપેલું અંતર, અને આનો સમય કેટલો છે? 3/2 કલાક. હવે આપણે અંતર મેળવવું છે. તો 1 કલાકમાં કાપેલું અંતર પેલા વિમાનનું કેટલું છે? 1000 કિલોમીટર. તો 1.5 કલાક એટલે કે 3/2 કલાકમાં કાપેલું અંતર કેટલું? આવી આપણે ત્રિરાશિઓ મૂકતા તો આ કેટલા બરાબર શું આવે મેળવવું હોય? તો આ 2 નો ગુણાકાર / 1 એટલે કે 3/2 × 2 × 1000 એકડો છેદમાં લખીએ કે નહીં કઈ ફેર પડશે નહીં. તો અહીંયા શું થશે? 500 × 2 એટલે 1000 × 5 = 15 એટલે કેટલા મળશે? 1500 કિલોમીટર. પણ અહીંયા આપણે કઈ રીતે લખી શકીએ? તો કે 1 કલાકમાં કાપેલું અંતર જોતું હોય તો અંતર માટે આપણી પાસે સૂત્ર પણ છે. કેવું? તો કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. આમાંથી આપણે અંતર જોઈએ છે તો સમય આ સાઈડ આવશે તો ગુણાકારમાં આવશે. તો અંતર બરાબર શું થશે? સમય ગુણ્યા ઝડપ. તો અહીં લખી શકીએ સમય ગુણ્યા ઝડપ. તો આ સૂત્ર ઉપરથી આપણે કોઈ પણ સમય પછી કાપેલું અંતર આપણે મેળવી શકીએ. અહીંયા આપણે સમય કેટલો લેવાનો છે? 1.5 કલાક. તો અહીંયા આવશે 3/2 અને પેલાની ઝડપ તો કે 1000. આનું સાદું રૂપ આપીએ એટલે કેટલું મળ્યું આપણને? 1500 કિલોમીટર. અહીંયા આપણે મેળવું, એનો મતલબ એમ કે AB નું માપ થયું 1500 કિલોમીટર થશે. હવે બીજા વિમાન માટે એમાં પણ આ જ આવશે સમય ગુણ્યા ઝડપ. સમય કેટલો છે? તો કે 3/2. ઝડપ કેટલી છે? 1200. તો અહીંયા આવશે 1200. 2 × 6 = 12 એટલે 600. 6 × 3 = 18 એટલે કે 1800 કિલોમીટર. તો એસી નું માપ કેટલું મળ્યું? 1800 કિલોમીટર. હવે ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે જેમાંથી આપણે એસી મેળવવાના છે. તો ત્યાં હવે આપણે પાયથાગોરસનો પ્રમેય વાપરી શકીએ. કઈ રીતે? તો કે ખૂણો એ કાટખૂણો છે તો આપણે ઉપયોગ આ રીતે કરી શકીએ. ત્રિકોણ ABC માં ખૂણો A બરાબર 90, તેથી પાગોસી પરથી શું થશે? BC² = AC² + AB² થશે. AC કેટલા છે? 1800. તો 1800² + AB 1500² 2 ના વર્ગનો સરવાળો. 1800² કેટલો થશે? 324. 2 0 છે તો વર્ગ કરીએ ત્યારે ના 4 0 થાય, 1 2 3 4 પ્લસ 1500² 1500² = 225. 2 0 છે એટલે 4 0 એના આવશે. તો BC² = 4 0 પાછળ આવશે 1 2 3 અને 4. 5 ને 4 9, 2 ને 2 4, 3 ને 2 5. તો આ આપણને શું મળ્યું? BC². હવે આપણે આનું વર્ગમૂળ કાઢવાનું છે. હવે આનું વર્ગમૂળ કઈ રીતે નીકળશે?
तो आनु वर्गमूळ काढवू होय तो BC बराबर 4 0 હતા એના કેટલા 0 આવશે 2 549 549 નું વર્ગમૂળ કાઢવું હોય તો આપણને CD બનાવતા આવડે 549 અથવા તો પહેલા આપણે આને આમ લખીએ BC સ્ક્વેર બરાબર 549 ગુણ્યા 10000 549 9 વડે ભાગાલે 9 6 54 9 1 9 160 160 નું શું થશે તો 160 ના એકય ભાગ પડશે નહીં તો એના માટે શું કરી શકાય તો હવે આના ભાગ જ નથી પડતા તો એનું વર્ગમૂળ નીકળે નહીં તો હજી આપણે એક સ્ટેપ લખી આવું લખી શકાય BC સ્ક્વેર બરાબર 160 ગુણ્યા 9 એટલે 549 ગુણ્યા 10000 હવે આનું વર્ગમૂળ કાઢીએ તો BC બરાબર 160 નું વર્ગમૂળ નીકળશે નહીં 9 નું વર્ગમૂળ 3 10000 ના 2 0 થઈ જશે 160 નું કાઈ ના થતું હોય તો એના વર્ગમૂળમાં 160 રહેવા દેવાના અને આ શું મળ્યું આપણને કિલોમીટર તો આપણે છેલ્લે આમ કરીને લખવાનું કે 1.5 કલાકના સમય પછી બંને વિમાનો એકબીજાથી કેટલા દૂર હશે 300 રૂટ 160 કિલોમીટર જેટલા દૂર હશે પ્રશ્ન નંબર 12 આની અંદર શું અહીં પૂછે 6 મીટર અને 11 મીટર ઊંચાઈના બે થાંભલા મેં બે થાંભલા દોરેલા છે 6 મીટર અને 11 મીટરની ઊંચાઈવાળા સમતલ જમીન પર આવેલા છે એનો મતલબ એમ કે આ જમીન સમતલ છે એટલે કે સીધી રેખામાં છે એવું કહી શકીએ જો થાંભલાના નીચેના છેડા વચ્ચેનું અંતર 12 મીટર હોય આ નીચેના છેડા છે બે બે વચ્ચેનું અંતર આપ્યું છે કેટલું 12 મીટર તો ઉપરના છેડા વચ્ચેનું અંતર શોધો તો આપણે મેળવવાનું શું છે આનો ઉપરનો છેડો અહીંયા એ લીધો છે આપણે નાનો ઉપરનો છેડો ડી લીધો છે તો આ બે વચ્ચેનું અંતર આપણે મેળવવાનું છે તો આના માટે આપણે આવું લખી શકીએ આકૃતિ પરથી આમાં AB અને CD બે થાંભલાઓની ઊંચાઈ બતાવે છે AB નું માપ આપ્યું છે કેટલું AB બરાબર 6 મીટર હવે આપણે BC ને સમાંતર હોય એવી જ એક રેખા આપણે A માંથી પસાર કરીએ જેનાથી આ બે સમાંતર થતા હોય તો શું થશે તો આ પણ અહીંયા લંબ થશે આની જેમ અહીંયા માનો કે આપણે એક નામ આપી દઈએ E તો અહીંયા જેટલું માપ છે એટલું જ માપ અહીંયા થશે અહીંયા 12 મીટર છે તો આની વચ્ચેનું અંતર 12 મીટર થાય આ 6 મીટર છે તો સામેનું પણ કેટલું થશે 6 મીટર એનો મતલબ એમ કે AB બરાબર 6 મીટર હતા તો CE પણ એટલું જ થશે થઈ કે ના થઈ હવે BC બરાબર 12 મીટર અને એના જેટલું જ કોણ છે પાછું AE તો BC બરાબર AE બરાબર 12 મીટર હવે આ આખું CD કેટલું છે CD બરાબર 11 મીટર એમાંથી CE 6 મીટર છે તો ઉપરનું કેટલું વધશે ઉપરનું છે કોણ DE તો DE બરાબર આખું હતું 11 એમાંથી આ 6 નીકળી જાય તો ઉપરનો આટલો કટકો વધે કેટલો આવશે 5 મીટર આવશે હવે આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે તો આની અંદર પાયથાગોરસનો પ્રમેય વાપરશું એટલે AD મળશે કે નહીં તો અહીં આપણે શું કરી શકીએ ત્રિકોણ ABE માં શું કરી શકાય પાગોસી પરથી શું થશે અહીંયા કર્ણ કોણ છે AD તો એના માટે લખી શકાય AD સ્ક્વેર બરાબર DE સ્ક્વેર પ્લસ AE સ્ક્વેર થશે આવું હવે DE કોણ છે 5 તો 5 નો વર્ગ ડાયરેક્ટ આપણે લખીએ 25 એ જ રીતે AE 12 12 નો વર્ગ 144 તો AD સ્ક્વેર બરાબર શું મળ્યું આપણને 169 બે નો સરવાળો આ 169 વર્ગ આવ્યો તો AD બરાબર શું આવશે 169 નું વર્ગમૂળ 13 મીટર તો એનો મતલબ એવો થયો કે ઉપરના બે છેડાઓ વચ્ચેનું અંતર 16 મીટર છે
તો આ રીતે આપણે આને વિગત સહિત લખવાનું ખાસ ધ્યાન રાખવું. અહીં આકૃતિ પરથી આપણે વાત કરી એટલા માટે સીધા માપ લખી નાખ્યા, આવું ના કર્યું હોય તો આપણે લખવું પડશે કે AB બરાબર થાંભલાની ઊંચાઈ બરાબર 6 મીટર, એ જ રીતે અહીંયા બધી વિગતો વ્યવસ્થિત દર્શાવવી. હવે ત્યાર પછી પ્રશ્ન નંબર જોઈએ 16. હવે આપણે આની અંદરથી વચ્ચે વચ્ચે અમુક પ્રશ્નો મૂકી દીધા છે, તો એ બધા પ્રશ્નો એવા સાબિતી વાળા છે જેની પૂછાવાની શક્યતા ઓછી હોય અથવા તો પૂછાઈ શકે, પણ આપણે એને છેલ્લે પછી જોશું. અત્યારે જે સરળ સાબિતી વાળા છે એવા પ્રશ્નો આપણે ભેગા લેતા જઈએ છીએ. હવે અહીંયા 16મો પ્રશ્ન છે પણ સાબિતી વાળો જ છે. સમબાજુ ત્રિકોણમાં સાબિત કરો કે કોઈ પણ બાજુના વર્ગના 3 ગણા એ તેના કોઈ પણ વેધના 4 ગણા બરાબર છે. આની અંદર વેધ અને બાજુ આ સિવાયની કોઈ વાત છે નહીં. બાજુના વર્ગના 3 ગણા એ તેના કોઈ પણ વેધના 4 ગણા બરાબર છે. સોરી, અહીંયા પણ વેધના વર્ગના 4 ગણા બરાબર છે, આવું આપણે સાબિત કરવાનું છે. વેધનો વર્ગ છે અને બાજુનો પણ વર્ગ લેવાનો છે. તો આના માટે આપણે એક સમબાજુ ત્રિકોણ લઈએ. સમબાજુ ત્રિકોણ માનો કે ABC, આનો કોઈ પણ એક વેધ દોરીએ અને ન્યા નામ આપી દઈએ D. તો આપણે જોઈ ગયા આગળ કે વેધ અને મધ્યગા સમબાજુ ત્રિકોણની અંદર એક જ હોય તો આપણે બાજુનું માપ A ધારી લઈએ. બાજુનું માપ ધારવું હોય ત્યારે કોઈ પણ ધારી શકાય, A લઈએ, B લઈએ, C લઈએ અથવા તો 2A લ્યો. આપણે સરળતા માટે અહીંયા 2A લઈએ. શા માટે? તો કે આ બે ઘટકા સરખા છે તો આખું 2A હોય તો આપણે અહીંયા AA આવું માપ લખી શકીએ. આપણે સાબિત કરવાનું છે શું એની ઉપર ધ્યાન રાખવાનું, બાજુના વર્ગના 3 ગણા એ વેધના વર્ગના 4 ગણા બરાબર થવા જોઈએ. હવે આની ઉપર આપણે વધારે ધ્યાન ના દઈએ અને આકૃતિ ઉપરથી જે ત્રિકોણ એક સાઈડનો મળે છે એમાં પાયથાગોરસનો પ્રમેય વાપરીએ એટલે આપણને જે માંગ્યું છે એ જ પરિણામ સાબિતીની અંદર મળશે. હવે પહેલા તો આપણે જે લીધું છે એના માટેની વિગત લખીએ. તો આપણે ધારી લઈએ, ધારો કે ત્રિકોણ ABC સમબાજુ છે. આપણને ત્રિકોણનું નામ આમાં આપ્યું નહોતું એટલા માટે ધારીને લખવાનું કે ત્રિકોણ ABC સમબાજુ છે અને AD લંબ BC, રેખાખંડ AD વેધ છે કોની ઉપરનો? તો કે BC ઉપરનો. હવે બીજું શું લીધું આપણે? AB બરાબર BC બરાબર AC બરાબર 2A લેતા. હવે આની અંદર વેધ અને મધ્યગા સમાન હોય એવું આપણે જાણીએ છીએ. તો અહીંયા શું લખી શકાય? BD બરાબર DC બરાબર A. આ બે ઘટકાની આપણે વાત કરી. હવે આપણે એક ત્રિકોણમાં પાયથાગોરસનો પ્રમેય વાપરીએ, ત્રિકોણ ABD. તો ત્રિકોણ ABD માં પાગોસી પરથી કર્ણ કોણ થશે? AB. અને આ બેના વર્ગનો સરવાળો આના વર્ગ જેટલો થવો જોઈએ એવું આપણે સાબિત કરવાનું છે. તો શું થશે? AB સ્ક્વેર બરાબર AD સ્ક્વેર પ્લસ BD સ્ક્વેર. આ બેના વર્ગનો સરવાળો આના વર્ગ જેટલો હોય આપણે જાણીએ છીએ. હવે AB સ્ક્વેર એટલે કોણ છે? 2A. તો ત્યાં શું આવશે? 2A નો વર્ગ. AD આપણી પાસે નથી. પ્લસ BD. BD કોણ છે? A. તો અહીંયા લખી શકીએ આપણે A નો વર્ગ. હવે અહીંયા શું થશે? 4A વર્ગ બરાબર AB સ્ક્વેર પ્લસ A વર્ગ. આ A વર્ગ આ સાઈડ આવશે તો માઇનસ થશે. તો શું થશે અહીંયા? 3A વર્ગ બરાબર AD સ્ક્વેર આવું મળે છે. હવે આપણે વેધનો વર્ગ અને બાજુના વર્ગની સાથે સરખામણી કરવાની છે તો એના માટે આપણે શું કરશું? આપણને AD સ્ક્વેર મળ્યો. હવે બાજુનો વર્ગ એટલે કે AB સ્ક્વેર બરાબર શું છે? 2A એનો વર્ગ બરાબર શું થશે? 4A નો વર્ગ. આમાંથી આપણે A વર્ગને કરતા બનાવીએ
तो ए वर्ग बराबर शू थाय ए बी स्क्वायर छेद मां त्रण। तो ए वर्ग नी किंमत आपणे आनी अंदर मूकीए तो परिणाम केवुं मळशे, आ शुं मळ्युं ए बी स्क्वायर, तो अहींया ए बी स्क्वायर एम नम बराबर चार, ए स्क्वायर, ए स्क्वायर बराबर ए डी स्क्वायर छेद मां त्रण। आ तगड़ो छेद मां छे, आ साइड आवशे तो क्यां आवशे, गुणाकार मां, तो आपणे आम लखी शकीए त्रण गुणिया ए बी स्क्वायर बराबर चार गुणिया ए डी स्क्वायर। हवे ए बी, ए बी कोण छे, बाजु, तो ए बी नी जगह हुं आवुं लखुं बाजु, अने अहींया वर्ग छे तो बाजु नो वर्ग, चार गुणिया ए डी कोण छे, वेद, तो अहींया लखी शकीए वेद, अने एनी उपर वर्ग छे, तो अहींया जे परिणाम मळ्युं एने हवे रकम साथे जोईए आपणे। कोई पण बाजुना वर्गना त्रण गणा, बाजुना वर्गना त्रण गणा ए तेना कोई पण वेधना वर्गना, वेधना वर्गना चार गणा बराबर छे। तो आपणे जे साबित करवानुं हतुं ए ज आपणे साबित कर्युं। हवे मैं अत्यारे अहींया 2a ने बाजुना माप तरीके लीधुं, जो खाली a लईए तो आपणे a લઈને કરતા જઈએ તો અહીંયા શું આવશે, a ના છેદમાં 2, કોઈ પણ વસ્તુ આપણે લઈ શકીએ। એના પછી પ્રશ્ન નંબર 17 આપેલો છે, જે એમસીક્યુ ટાઈપનો પ્રશ્ન છે, 1 માર્ક્સમાં પૂછાઈ શકે। એની અંદર એક ત્રિકોણની બાજુઓના માપ આપેલા છે। પ્રશ્ન 17, AB બરાબર 6√3, BC બરાબર 6 અને AC બરાબર 12। આ એક ત્રિકોણ ABC ની અંદર ત્રણ બાજુઓના માપ આપ્યા છે, તો આમાંથી આપણે ખૂણા B નું માપ મેળવવાનું છે। હવે ખૂણા B નું માપ મેળવવું હોય તો પહેલા આપણે એ જોઈ લેવાનું કે આ ત્રિકોણ કાટકોણ બને છે કે નહીં। કાટકોણ બનવા માટે જરૂરી શું હોય, કોઈ પણ બેના વર્ગનો સરવાળો ત્રીજાના વર્ગ જેટલો થતો હોય તો એ કાટકોણ ત્રિકોણ હોય। તો આપણે આમાંથી બાજુઓના વર્ગ લઈએ, કઈ કઈ બાજુ છે, AB, BC અને AC। તો આપણે પહેલા AB નો વર્ગ કરીએ, AB સ્ક્વેર એટલે શું થશે, 6√3 નો વર્ગ। હવે અહીંયા 6√3 છે ને એની ઉપર વર્ગ છે, તો વર્ગ 2 ને લાગશે 6 નો વર્ગ 36, √3 નો વર્ગ 3, 2 નો ગુણાકાર 108। ત્યાર પછી આપણે લઈએ બીસી નો વર્ગ, 6 નો વર્ગ કેટલો થશે 36, ત્યાર પછી એસી નો વર્ગ કેટલો થાય 12 નો વર્ગ 144। આમાંથી કોઈ પણ બે નો સરવાળો ત્રીજા જેટલો થાય છે કે નહીં જોઈએ આપણે। આ બે નો સરવાળો કરીએ 8 ને 6 14 નો ચોકડો, વધી પડી 1 ને 3 4 અને 1, તો એનો મતલબ એમ કે આ બે નો સરવાળો આના જેટલો થાય છે। તો આના માટે આપણે આમ લખી શકીએ AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર। તો જો પાયથાગોરસના પ્રમેયનું પાલન થાય છે અહીંયા, તો આ બાજુ કઈ હશે, કર્ણ એકલી હોય, અને જો આ કર્ણ હોય તો આનો સામેનો ખૂણો કોણ હોય, કાટખૂણો, તો આનો સામેનો ખૂણો કોણ હશે AC નો, ખૂણો B, તો ખૂણા B નું માપ 90। તો આ રીતે આપણે ખૂણો B મેળવી શકીએ।